ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આપણે આજે નવા લેક્ચરની અંદર વધીએ છીએ આગળ વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, જેની અંદર આજે આપણે એક નવી થિયરી શીખવાની છે એક્ઝામ્પલ માટે. અને એ થિયરીનું નામ છે તમારી પાસે વર્ક સમીકરણ. નષ્ટ સમીકરણ. મિત્રો, આપણે લોકોએ પ્રમાણિક કોષ પોટેન્શિયલની વાત કરી હતી કે જેની અંદર આપણને ખ્યાલ છે કે એક મોલર દ્રાવણની સાંદ્રતા હોય, 298 કેલ્વિનનું તાપમાન હોય અને જો વાયુ વપરાય હોય એના નિર્માણમાં તો એનું દબાણ 1 bar હોય. પણ કેટલીક વખતે તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે દરેક વખતે દ્રાવણની સાંદ્રતા 1 molar નથી હોતી. દેટ મીન્સ 298 કેલ્વિન તાપમાન નથી હોતું. દેટ મીન્સ નિર્મિત થતો જે પણ તમારો કોષ છે એ પ્રમાણિત નથી હોતો. બટ એ બિન પ્રમાણિત કોષનો જે કોષ પોટેન્શિયલ છે એ મિત્રો આપણે આ નષ્ટ સમીકરણની મદદથી રજૂ કરીશું. મિત્રો, નષ્ટ સમીકરણની વ્યાખ્યા છે, બહુ સરસ મજાની વ્યાખ્યા છે કે નષ્ટ સમીકરણ એટલે શું. તો નષ્ટ સમીકરણ એટલે કે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ અને દ્રાવણોના આયનોની સાંદ્રતા વચ્ચેના સંબંધને રજૂ કરતા સમીકરણને મિત્રો નષ્ટ સમીકરણ કહેવામાં આવે છે. નષ્ટ સમીકરણ એટલે શું? તો નષ્ટ સમીકરણ એટલે કે શોર્ટમાં આપણે સમજીએ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ વત્તા દ્રાવણોની સાંદ્રતા અથવા તો દ્રાવણના આયનોની સાંદ્રતા વચ્ચેના સંબંધને મિત્રો નષ્ટ સમીકરણના નામે ઓળખવામાં આવે છે. નષ્ટ સમીકરણને સમજવા માટે મિત્રો આપણે એક રિએક્શન ધ્યાનમાં લઈએ છીએ અને એ જે રિએક્શન છે એ આપણી પાસે રિડક્શન રિએક્શન છે. રિડક્શન રિએક્શનમાં આપણને ખ્યાલ છે કે તમારી પાસે કોઈ પણ ધાતુનો આયન હોય તો એ n જેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને તમને લોકોને મેટલ સોલિડ ફોર્મમાં આપશે. મિત્રો, આ મેટલ તરીકે ગમે તે હોઈ શકે, સોડિયમ, પોટેશિયમ અથવા તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કોઈ પણ હોઈ શકે, જે પોતાના ઇલેક્ટ્રોન મેળવે છે અને એ મિત્રો તમને શું આપે છે? તત્વ જોઈ શકાય છે, આયનમાંથી તત્વ. દેટ મીન્સ કઈ પ્રક્રિયા છે આપણી પાસે? રિડક્શન પ્રક્રિયા છે. મિત્રો, આ જે રિડક્શન જે પ્રક્રિયા છે એ રિડક્શન પ્રક્રિયાનું જે કોષ પોટેન્શિયલ જે છે એ કોષ પોટેન્શિયલ જો રજૂ કરવું હોય તો છે E cell is equal to બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ is equal to E zero cell minus RT upon LF into LN. આપણને ખ્યાલ છે કે ગુડબર્ગ અને વાહ નામના વૈજ્ઞાનિકે આપણને એક સરસ મહિની રજૂઆત આપી હતી. શું હતું કે ભાઈ, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, ધેટ મીન્સ લખવું તો લખી શકાય, મેટલની મોલર સાંદ્રતા ડિવાઇડેડ બાય મેટલના આયનની મોલર સાંદ્રતા. મિત્રો, બહુ જ આયોગ્ય સ્ટેટમેન્ટ તમારી સામે આપવા માટે જઈ રહ્યો છું, ધ્યાનથી સાંભળજો. બહુ જ મજાનું સ્ટેટમેન્ટ છે, બહુ સરસ મજાનું સ્ટેટમેન્ટ છે. જો મિત્રો તમારી પાસે ખાસ કરીને કોઈ પણ પદાર્થ ઘન સ્વરૂપમાં હોય અથવા તો પ્રવાહી સ્વરૂપમાં હોય અને મિત્રો એ શુદ્ધ અવસ્થામાં હોય તો એની સાંદ્રતા હંમેશા અચળ બને છે. મોસ્ટ આયન્ડ બી સ્ટેટમેન્ટ. કોઈ પણ પદાર્થ જો ઘન અવસ્થામાં હોય અથવા તો પ્રવાહી અવસ્થામાં હોય અને એ પાછું પોતે શુદ્ધ હોય તો તેની સાંદ્રતા હંમેશા કેવી બને છે? અચળ બને છે. તમે લોકો જોઈ શકો છો આ રિએક્શનની અંદર મેટલ છે સોલિડ ફોર્મમાં છે, ઘન અવસ્થામાં છે અને મિત્રો પ્યોર સ્વરૂપમાં છે. માટે આ જે મેટલની જે સાંદ્રતા છે એ અચળ બને છે અને અચળ બને છે માટે આપણે એને એક ગણીએ છીએ. માટે આપણું જે સમીકરણ છે એ ચેન્જ થશે. E cell is equal to E zero cell minus RT upon NF into LA. શું થશે અહીંયા? મેટલની સાંદ્રતા આપણે અચળ લઈ લઈએ છીએ, એક ડિવાઇડેડ બાય મેટલ N પ્લસ ની સાંદ્રતા. મિત્રો, આ આપણું નષ્ટ સમીકરણ શોધવા માટેનું એક સૂત્ર છે જેનો ભરપૂર ઉપયોગ આપણે લોકોએ અત્યારે હાલમાં એક્ઝામ્પલમાં કરવાનો છે. ફરીથી નષ્ટ સમીકરણ એટલે શું? તો નષ્ટ સમીકરણ એટલે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ E cell અને દ્રાવણની આયનોની સાંદ્રતા વચ્ચેના સંબંધને. તમે જોઈ શકો છો કે આપણી પાસે દ્રાવણની અંદર આયન છે એના સંબંધને રજૂ કરતા સમીકરણને મિત્રો શું કહેવામાં આવે છે? નષ્ટ સમીકરણ.
मित्रों बिन प्रमाणित कोष એટલે શું તો તમને ખ્યાલ આવી ગયો છે કે જે દ્રાવણના નિર્માણમાં જો સાંદ્રતા 1 મોલર ન હોય તો તેવા તમારે તમામ દ્રાવણોને મિત્રો આપણે તો શું કહીએ છીએ સોરી તેવા તમારે તમામ પ્રકારના કોષને આપણે શું કહીએ છીએ બિન પ્રમાણિત કોષ મિત્રો હવે અત્યારે આપણે હાલમાં આ નષ્ટ સમીકરણને થોડું ડેવલપ કરીએ એક્ઝામ્પલ માટે ફોર એક્ઝામ્પલ તરીકે આપણને ખ્યાલ છે કે અત્યારે આપણે હાલમાં એક સરસ મેનો રેડિયો કોષ શીખી ગયા અને એ રેડિયો કોષ માટે આપણે આ સમીકરણ યુઝ કરીએ માટે ધ્યાનથી સાંભળી લેજો ડેનિયલ કોષને ધ્યાનમાં લેતા મિત્રો મેં તમને શરૂઆતના દિવસોમાં જ કહ્યું હતું કે આપણે આ પ્રક્રિયાની અંદર આ ચેપ્ટરની અંદર આપણે માત્ર રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનું છે એટલે તમામે તમામ જે પ્રક્રિયાઓ છે આપણે કેવી પ્રક્રિયાઓ ધ્યાનમાં લઈએ છીએ રિડક્શન પ્રક્રિયા તો તમને બધાને ખ્યાલ છે કે ડેનિયલ કોષની અંદર આપણી પાસે કેથોડ તરીકે કોણ Cl2+ મિત્રો એને શું કર્યું બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા અને બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને તમે લોકોને શું આપ્યું Cl બટ મિત્રો આ જે સમીકરણ છે એ સમીકરણ માટે જ્યારે આપણે આ નષ્ટ સમીકરણ એપ્લિકેશનમાં લઈએ છીએ તો શું લખી શકાશે તો હવે તમને કહ્યું કે રીતના ઈ સેલ રિડક્શન પોટેન્શિયલ છે માટે આપણે લોકો શું લખીશું તો આયનમાંથી તત્વનું નિર્માણ ઈ Cl2+/Cl એટલે કે અહીંયા કોપરનો બિન પ્રમાણિત કોષ બને છે ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT અપન NF RT અપન NF N એટલે શું તો N એટલે આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે બે માટે આપણે લખીએ છીએ 2F ઇન્ટુ NN શું લખાશે અહીંયા તો કોપર જે છે એ શુદ્ધ સ્વરૂપમાં છે અને શુદ્ધ સ્વરૂપમાં હોય એની સાંદ્રતા હંમેશા ચળ બને છે માટે પોઈન્ટ ડિવાઇડેડ બાય Cu2+ ની સાંદ્રતા that is reaction over મિત્રો સેમ હવે આપણે એનોડ માટે ધ્યાનમાં લઈએ ડેનિયલ કોષમાં એનોડ તરીકે આપણી પાસે ઝિંક છે આપણને ખબર છે તો ધ્યાનથી સાંભળી લેજો એનોડ માટે શું લખી શકાશે ઝિંક સોલિડ ફોર્મ એને શું કર્યું હતું બે ઇલેક્ટ્રોન મૂવ કર્યા હતા એક્વિયસ ફોર્મ ક્રિએટ થયું હતું ઇલેક્ટ્રોન દૂર થાય તો એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ પર જોવા મળે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થાય તો કઈ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા હંમેશા કેથોડ પર જોવા મળે છે માટે આના ઉપર જ્યારે આપણે આ સમીકરણ એપ્લિકેશનમાં આપીએ છીએ તો તમને ખ્યાલ છે કે ઈ સેલ રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનું છે એટલે આપણે લોકો લખીશું આયન માંથી તત્વ Zn2+/Zn ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ માઇનસ આરટી અપન એન હું સીધું લખી નાખું છું એન બરાબર કેટલા છે આપણી પાસે બે એફ ઇન્ટુ એલએન વન ડિવાઇડેડ બાય Zn2+ ની સાંદ્રતા રિએક્શન મિત્રો અહીં અમે 1 કેમ લીધું છે એનું કારણ આપણી પાસે છે અહીં ડેવલપ કરેલું છે હવે અત્યારે આપણે હાલમાં ઈ સેલ શોધવા માટે જઈએ ઈ સેલ શોધવા માટે જઈએ તો આપણે જે શરૂઆતમાં શીખી ગયા હતા કેથોડ રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડ રિડક્શન પોટેન્શિયલ માટે અહીં લખીએ છીએ ઈ કેથોડ કયો પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનું છે રિડક્શન પોટેન્શિયલ માઇનસ ઈ શું લખશે એનોડ કયો પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનું છે રિડક્શન પોટેન્શિયલ બટ તમને ખ્યાલ છે કે આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર આપણે લોકો સમીકરણ 1 અને સમીકરણ 2 ની વેલ્યુ મૂકીએ છે કેથોડ માટે કોઈ આ રહ્યું એનોડ માટે કોઈ આપણી પાસે આ રહ્યું માટે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ રિડક્શન પોટેન્શિયલ આ રહ્યું આપણી પાસે શું કહે છે તો તમને બધાને ખ્યાલ છે કહેવાની જરૂર નથી ઈ ઝીરો સેલ માઇનસ આરટી અપર એનએફ ઇન્ટુ એલએન વન ડિવાઇડેડ બાય Cu2+ ની મોલર સાંદ્રતા એજ પ્રમાણે માઇનસ જોઈ શકાય છે એનોડ નું મૂલ્ય આપણે એપ્લિકેશનમાં લેવાનું છે શું કહે છે તો જોઈ શકાય છે ઈ ઝીરો સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ ઝીરો સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ સેલ માઇનસ આપણે અહીંયા લઈએ છીએ તો ઓછા ઓછા શું થશે આપણી પાસે અહીંયા વત્તા આરટી અપન 2F ઇન્ટુ એલએન 1 ડિવાઇડેડ બાય Zn2+ ની મોલર સાંદ્રતા મિત્રો તમે લોકો જોઈ શકો છો અત્યારે આની અંદર આપણે થોડું જો ચેન્જ કરવું હોય તો અહીંયા E0 સેલ જે છે પ્રમાણિત જે કોષ પોટેન્શિયલ છે એનું મૂલ્ય પણ આપણે અહીં મૂકી દીધી તો Cu2+/Cu માટે E0 સેલ નું મૂલ્ય શું થશે તો E0 શું લાગશે અહીંયા Cu2+/Cu લખી શકાય
सेम અહીંયા પણ શું લાગશે zn2 zn મિનિ વેલ્યુ આપણે અહીંયા પણ મૂકી દીધી છે e0 શું છે આપણી પાસે cu2 cu અને એ જ રીતના અહીંયા પણ આપણી પાસે શું લાગશે cu2 ઓ સોરી zn2 zn મિત્રો e0 આપણને ખ્યાલ છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે e સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે સમીકરણ થોડું ડેવલપ કરીએ માટે e સેલ is equal to e0 cell cu2 plus slash cu and આપણે આગળ લઈ લઈએ છે માઈનસ શું લાગશે e0 zn2 plus slash zn તો બાકી રહ્યું શું આપણી પાસે માઈનસ માઈનસ rt upon nf rt upon nf શું છે into ln 1 divided by cu2 plus ની મોલર સાઇન મિત્રો સેમ છે આપણી પાસે અહીં આપણી પાસે રહ્યું શું તો કે પ્લસ rt upon nf ln 1 ડિવાઇડેડ બાય zn 2 પ્લસ ની સાંદ્રતા તો zn 2 પ્લસ ની જે સાંદ્રતા છે આ તમે જોઈ શકો છો કે પોઝિટિવ છે એટલે ધેટ મીન્સ અત્યારે આપણે હાલમાં માઇનસ ને કોમન લીધેલા છે તો અહીંયા ડિવાઇડેડ બાય આખું જે સમીકરણ હું આખું ઉપજાવીને લખી દઉં તો મારે કે બે ત્રણ સ્ટેપ આખા વિચારવાની જરૂર નથી અહીંયા મારી પાસે સરસ મેનું સમીકરણ થઈ જશે છેદનો છેદ ક્યાં જશે તમારી પાસે અંશમાં તો હશે zn2 પ્લસ ની મોલર સાંદ્રતા ડિવાઇડેડ બાય cu2 પ્લસ ની મોલર સાંદ્રતા મેં અહીં બે સ્ટેપ થોડા સીધા લખી દીધેલા છે કશું જ નથી આની અંદર તમે લોકો વિચારી શકો છો અત્યારે આપણે હાલની અંદર n બરાબર તમારી પાસે મૂલ્ય છે કેટલું છે ડેનિયલ કોષ ની અંદર બે ઇલેક્ટ્રોન નો બે ફેરફાર થાય છે આપણને ખ્યાલ છે બટ આપણો આ જે સમીકરણ છે ડેવલપ કરીશું ध्यान ही आऊं जो सब उसमें रह चुके हैं पर e सेल इज इक्वल टू e जीरो सी यू टू प्लस कैथोन ऊंचा e जीरो एनोड तो अना बना अब अन्य बराबर आपने कॉमन ले लीजिए इसे e जीरो सेल मतलब वो समीकरण तो सही है e जीरो सेल मन स्मॉल फरी थी कैथोड ऊंचा एनोड अने बन्य प्रमाणित स्वरूप छे आपने अगला લેક્ચર પર સીધી કે એ મુજબ એના બરાબર આપણે શું લઈ શકીએ છીએ e0 સેલ તો મેં સીધું લઈ લીધું છે e0 સેલ e0 સેલ એ શું છે તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ e સેલ એ શું છે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ rt માઇનસ rt અપન nf ઇનટુ ln zn2 પ્લસ ની સાંદ્રતા ધેટ મીન્સ n0 ના આયન ની મોલર સાંદ્રતા ડિવાઇડેડ બાય cu2 પ્લસ કેથોડ છે આપણને ખ્યાલ છે મોલર મિત્રો આ મારું ડેનિયલ કોષ માટે લાસ્ટ સમીકરણ આવી ગયું અત્યારે આપણે હાલની અંદર અહીંયા r બરાબર કે જે વાયુ અચળાંક છે જેનું મૂલ્ય આપણને ખ્યાલ છે 8.314 t બરાબર તાપમાન લઈ લઈએ છીએ અત્યારે આપણે હાલમાં 298 n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અત્યારે આપણે હાલની અંદર ડેનિયલ કોષ માટે લઈએ તો 2 પણ બીજા અન્ય કોષ માટે લેવી હોય તો n બરાબર હું અત્યારે હાલમાં n જ રાખું છું પણ f બરાબર આપણી પાસે છે 96487 આ બધાનું વેલ્યુએશન અંદર મૂકીએ અને L ને ln ને પ્રાકૃતિક લઘુગુણકમાં રજૂ કરીએ તો આપણને ખ્યાલ છે કેટલા વડે ગુણવા પડે છે 2.393 વડે તો એનું મૂલ્ય તમારી પાસે આવશે e cell is equal to e0 cell માઈનસ r નું વેલ્યુ મૂકો t નું વેલ્યુ મૂકો f ની વેલ્યુ મૂકો અને ln ને જ્યારે લોગમાં કન્વર્ટ કરીએ છીએ તો કેટલા વડે ગુણીએ છીએ 2.393 ગુણ્યા t બરાબર મેં તમને કહ્યું કે 298 ભાગ્યા અત્યારે આપણે હાલમાં n બરાબર n જ રાખીએ છીએ ડેનિયલ કોષ હોય તો n બરાબર કેટલા લઈએ છીએ 2 પણ આપણે બીજા અન્ય કોષ માટે જો એપ્લિકેશનમાં આપવું હોય તો અત્યારે આપણે n લઈએ છીએ આટલા માટે આપણે ફાયદો છે f બરાબર આપણી પાસે છે 96487 ઇનટુ ln જોઈ શકાય છે zn2 પ્લસ ની મોલર સાંદ્રતા ડિવાઇડેડ બાય cu2 પ્લસ ની મોલર સાંદ્રતા અને મિત્રો જ્યારે આનું ગણતરી કરીએ છીએ આપણે તો મૂલ્ય મળે છે તમને લોકોને 0.059 upon n into log એનોડ ના આયન ની મોલર સાંદ્રતા ભાગ્યા કેથોડ ના આયન ની મોલર સાંદ્રતા મોસ્ટ આયન બી એક્ઝામ્પલ માટે લગભગ 2 થી 3 લેક્ચર માત્ર આ સૂત્ર પરના એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં લેવાના છે વન ફોર ફરીથી મિત્રો આજે અત્યારે મેં બોર્ડ વર્ક કર્યું છે એને તમારે તમારા ફેસબુકમાં એડ કરી લેવાનું છે આનું એક સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી દીધું એટલે સીધું તમને લોકોને ખ્યાલ આવી જશે અને આપણે આપણા ફેરફાર બોલ કરી લઈશું વન સ્મોલ ફરીથી નષ્ટ સમીકરણ એટલે શું તો નષ્ટ સમીકરણ એટલે કે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ અને દ્રાવણની આયનની સાંદ્રતા વચ્ચેના સંબંધને રિલેશનને મિત્રો શું કહેવામાં આવે છે નષ્ટ સમીકરણ
પણ લક્ષ્ય સમીકરણ માટે નીચેનું એક રિએક્શન ધ્યાનમાં લેતા રિડક્શન રિએક્શન ધ્યાનમાં લેતા મેટલ n+ n ઇલેક્ટ્રોન ગિવ્સ મેટલ સોલિડ આ રિએક્શન મારી પાસે છે એટલે આપણે ધ્યાનમાં લઈને એક સરસ મજાનું લક્ષ્ય સમીકરણ ઉપજાવવા માટે એક સમીકરણ ધ્યાનમાં લીધું ઈસેલ ઇઝ ઇક્વલ ટુ ઈ0 સેલ માઇનસ RT અપોન NF ln એ મેટલ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય મેટલ આયન ની સાંદ્રતા મિત્રો અજીવન સ્વરૂપ તમને કહી દઉં છું કોઈ પણ શુદ્ધ અવસ્થાની અંદર કોઈ પણ પ્રવાહી કે કોઈ પણ ઘન હોય તો એની સાંદ્રતા હંમેશા અચળ હોય છે કોઈ પૂછે કે એની સાંદ્રતા અચળ કેમ બને છે તો મિત્રો એની ઘનતા હંમેશા અચળ હોય છે એટલા માટે વન સ્મોલ શુદ્ધ ઘન સ્વરૂપમાં અથવા તો શુદ્ધ વાયુ પ્રવાહી સ્વરૂપમાં કોઈ પદાર્થ હોય તો એની ઘનતા હંમેશા અચળ હોય છે ડેન્સિટી હંમેશા અચળ હોય છે માટે એની સાંદ્રતા પણ કેવી પડે છે અચળ માટે મેટલ જે છે આપણી પાસે એની મોલર સાંદ્રતા બરાબર આપણે અચળ એક લઈ લીધી છે અને પછી મિત્રો આપણે એના માટે ડેનિયલ કોર્સ યુઝ કરીએ ઉદાહરણ તરીકે તો તમારી પાસે ફર્સ્ટ ક્લાસ એક રિએક્શન આવે છે ડેનિયલ કોર્સ માટે R, P અને F નું વેલ્યુ આપણે ક્રિએટ કરીએ અને આપણું ફાઇનલ સમીકરણ ઇસેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપન N ઇન્ટુ લોગ Zn2+ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય Cu2+ ની સાંદ્રતા મિત્રો અહીંયા અત્યારે આપણે હાલની અંદર n બરાબર નથી લેતા કારણ કે અહીંયા અત્યારે મેં ભલે Zn2+ Cu2+ લખ્યું છે પણ અહીંયા સિલ્વર આયન પણ હોઈ શકે અહીંયા મેગ્નેશિયમ આયન પણ હોઈ શકે એલ્યુમિનિયમ આયન પણ હોઈ શકે તો એના માટે આપણે n અહીંયા n ઇલેક્ટ્રોનની સંખ્યા વિચારવાની રહેતી હોય છે ઇટ્સ ઓકે તો કમ્પ્લીટલી મેં મારું સમીકરણ અહીંયા પૂરું કરેલું છે નષ્ટ સમીકરણ જે તમારો ફેર બુકમાં પરફેક્ટ કરી લેવાનું છે અને હવે આપણે અને પછીના લેક્ચરની અંદર તરત જ એના એક્ઝામ્પલ જોઈશું જે મિત્રો પૂછતા હોય છે ઇટ્સ ઓકે ક્લિયર